પ્રમાણે સ્પીડ ન્યૂઝ 17 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. આજરોજ માળિયાહાટીના ગળોદર ગામે પણ આગાખાન સંસ્થા દ્વારા સાબુની કીટ આપવામાં આવી હતી અને આ તકે ઉપસ્થિત ખાનપરા કંચનબેન અંજલિ નિમાવત તેમજ આશા વર્કર બહેન ગીતાબેન રાઠોડ અને વીણાબેન સાંકળિયા હાજર રહ્યા હતા. આ કીટ વિતરણમાં માળિયાહાટીના કુલ 32 ગામો આવરી લીધા હતા, જેમાં ધાત્રીબહેન અને સગર્ભા બહેનોને સાબુની કીટ અપાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમ ડિફીટ યુ પ્રોજેક્ટના ડીઓ પાર્થિભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ. મારું નામ નિમાવત અંજલિ છે. હું આગાખાન સંસ્થામાં અત્યારે કામગીરી નિભાવું છું. અત્યારે અમારે માળિયા તાલુકામાં આપણે 32 ગામ લીધેલા છે, જે કોવિડના મહામારીના કારણે આ બધા જે સમસ્યાઓ થાય છે લોકોમાં, આપણે હેન્ડવોશ, મેઇન હેન્ડવોશ અને સેનિટાઇઝરની લોકોમાં જાણકારી વધે, જાગૃતિ વધે એ માટેનું કાર્ય કરે છે. ડિફીટ પ્રોજેક્ટ ચાલુ છે અત્યારે. અહીંયા આપણે માળિયામાં પુરોહિતભાઈ છે, જે પાર્થિવભાઈ પુરોહિત, તે અમારા ડીઓ છે. એના નીચે અત્યારે કામગીરી ચાલુ થઈ રહેલી છે અને મેઇન ઓફિસ ગળું છે. અત્યારે આપણે સાબુ વિતરણ કરી અને બધા નાના જે ગરીબ લોકો છે અથવા સગર્ભા છે અને ધાત્રી માતા છે એ લોકોને વધારે આપણે અત્યારે જરૂર છે કે એ લોકો હાઇજીન ને એ બધું પૂરતી જો જાણ રાખે વ્યવસ્થિત, તો એ લોકોને સારી એવી ટેવો પડે. નાના બાળકોને પણ સારી અત્યારથી ટેવ પાડવા માટે આપણે અત્યારે સાબુનું વિતરણ કરવામાં આવ્યું છે. મારું નામ ખાનપરા કંચન છે. હું આગાખાન સંસ્થામાંથી આવું છું અને જે કોવિડની આપણે આ મહામારી ચાલી રહી છે એના અનુસંધાને આપણે એક આગાખાન સંસ્થા તરફથી એક સાબુ વિતરણનો કાર્યક્રમ છે. એમાં સગર્ભા, ધાત્રી, આશાબેન, આંગણવાડી, સ્કૂલ છે, પંચાયત છે, આમાં આપણે એક સાબુનું વિતરણ કરવામાં આવેલ છે અને બાકી જે ગામડાઓ લીધા છે આગળ એમાં પણ અમે 32 ગામ છે એમાં 32 ગામની અંદર પણ આ સાબુનો કાર્યક્રમ કરેલો છે અને હજી બાકી જે ગામડા છે એમાં પણ અમે કરવાના છીએ. અને આજે જે ગળોદરની અંદર બહેનોએ સાથ સહકાર આપ્યો અને તમારા લોકોનો જે આ સગર્ભા ધાત્રીનો અને જે આ તમારા તરફથી અમને એક આ વિઝન કે અમે આવી રીતે ઇન્ટરવ્યૂ લઈએ અને સારો એવો સાથ સહકાર આપ્યો, તો એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. અને ખરી તો આપણે આગાખાન સંસ્થાના આભારી અને આગાખાન સંસ્થા તરફથી આ એક સાબુ ડોનેટ કરવામાં આવ્યો છે.